જૂનાગઢ 1380 ગોવંશના મૃત્યુ મામલે દલિત યુવાન દ્વારા જૂનાગઢ મનપામાં ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેનો કોઈ હલ ન આવતા ગૌભક્ત અને કાઠિયાવાડ વેપારી એસોસિએશનના પ્રમુખ કિશન સંદોરવા સહિત અનેક ગૌભક્તોએ છેલ્લા 15 દિવસથી કાળવા ચોક આંબેડકર પ્રતિમા પાસે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે. સાધુ સંતો અને સમાજ શ્રેષ્ઠીઓએ આંદોલનને ટેકો જાહેર કર્યો હતો, તેમજ ગૌભક્તોએ ગુજરાતના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી આ અંગે યોગ્ય તપાસની માંગણી કરી હતી, અને જો ગણતરીના દિવસોમાં આ અંગે કોઈ કાર્યવાહી નહીં થાય તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારી હતી. આજે આ જે ગૌ રેલી કાઢી હતી એને એક મહિનાની ઉપર થઈ ગયો, જે મેં કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપેલું છે તે આવેદન પત્રનો મને કોઈ જવાબ નથી મળેલો, તો મેં એ સબબની અંદર હું અહીંયા ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું. અને મારી માંગ છે કે જે અત્યારે ગૌ રક્ષાનો જે મહાનગરપાલિકાની અંદર જે 1380 ગાયોના મૃત્યુ થયા છે એ બદલ હું અહીંયા ઉપવાસ ઉપર બેઠેલો છું, અને મેં સરકાર આગળ સીબીઆઈ તપાસ માંગેલી છે કે જે આ 1300 ગાયોના મૃત્યુ થયા હોય તો મહાનગરપાલિકાના કર્મચારીઓ અને મહાનગરપાલિકાના નેતાઓએ જે આ ગૌ માતાઓની હત્યાઓ કરી છે એ સબબ મેં સરકાર આગળ મેં એક સીબીઆઈ તપાસ માંગેલી છે, અને આ સીબીઆઈ તપાસ મને નહીં દેવામાં આવે તો ત્યાં સુધી હું ઉપવાસ આંદોલન ચાલુ રાખીશ. અને આ ઉપવાસ આંદોલન અમે સર્વે માટે અને જ્યારે પણ અમે આત્મવિલોપનની પણ આમાં 500 જણા અમે આત્મવિલોપન પણ કરશું, એ પણ અમે સરકારને લેટર આપીને પછી અમે કરશું.